असमता y माइनस 4x लेस देन माइनस 3 नो आलेख दोरो। पहला तेने mx प्लस b स्वरूपे એટલે કે ढाळ अंतःखंड स्वरूपे लखीए, जेने अंग्रेजी में स्लोप इंटरसेप्ट फॉर्म कहेवाय, पण ते असमता स्वरूपे ज लखीए। y माइनस 4x इज लेस देन माइनस 3, असमतानी बन्ने बाजुए 4x उमेरीए, डाबी बाजू फक्त y बाकी रहेशे, तेथी y लेस देन 4x माइनस 3। आपणे माइनस 3 प्लस 4x पण लखी शकीए, पण आपणे पहेला 4x लखीशुं, कारण के आ रीते लखवाथी ते वधु सरळ रहेशे, तेथी y इज लेस देन 4x माइनस 3। હવે આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ। આ x અક્ષ છે, આ આપણો x અક્ષ અને આ y અક્ષ છે। y અક્ષ અહીં એ ધ્યાન રાખીએ કે y એ 4x ઓછા 3 કરતા નાનું છે, તે તેના જેટલું નથી। અહીં y લેસ ધેન ઓર ઇક્વલ ટુ નથી, આપણે y બરાબર 4x ઓછા 3 પર એક સીમા બનાવીએ અને તેની નીચેનો ભાગ એ અસમતાનો ઉકેલ થશે। તેનાથી બધી નાની વાયની કિંમતો માટે અહીં લખીએ કે આ આલેખની સીમા બરાબર વાય બરાબર 4x ઓછા 3, તે આપણા ઉકેલનો ભાગ નથી, તે લેસ ધેન ઓર ઇક્વલ ટુ નથી, અહીં ફક્ત લેસ ધેન છે। તેને બે રીતે ઉકેલી શકાય। આ આપણો ઢાળ છે જે છે 4 અને આ વાય અંતઃખંડ છે જે માઇનસ 3 છે। અથવા આપણે બે બિંદુઓ લઈને એક રેખા દ્વારા તેને દર્શાવીએ। અહીં આપણે જ્યારે x બરાબર 0 ત્યારે y બરાબર 4 ગુણ્યા 0 બરાબર 0 ઓછા 3, એટલે કે yની કિંમત માઇનસ 3, અને તે આપણે અહીં જોયું કે આપણો y અંતઃખંડ માઇનસ 3 છે, માટે તેને અહીં દર્શાવીએ। આ 0 1 2 અને માઇનસ 3। બીજું એક બિંદુ લઈએ કે જ્યારે x બરાબર 2 હોય ત્યારે y બરાબર 4 ગુણ્યા 2 એટલે કે 8 ઓછા 3 બરાબર 5। આમ x બરાબર 1 અને 2 ત્યારે y બરાબર 1 2 3 4 અને 5 અહીં તે બિંદુ મળે। આપણે આ બે બિંદુઓને જોડીને એક રેખા દર્શાવીએ, પણ અહીં જુઓ કે ઢાળ 4 છે, તેથી જ્યારે આપણે x દિશામાં 1 જેટલું જમણી બાજુ ખસીએ ત્યારે y દિશામાં 4 જેટલું ઉપર તરફ જવું પડે, એટલે કે 1 2 3 અને 4, માટે આ બિંદુ પણ તે રેખા પર મળે। તે રેખા કંઈક આવી દેખાશે। આપણે આ રેખાને તૂટક રેખા સ્વરૂપે દર્શાવીએ, તે માટે હું આ રેખા પર આવી રીતે વચ્ચે ભાગ પાડી દઉં છું જેથી તે એક તૂટક રેખા સ્વરૂપે દેખાય। કારણ કે આ રેખા પરના બિંદુઓ એ ઉકેલનો ભાગ નથી, તેનાથી નાની વાયની કિંમતો એ તેનો ઉકેલ થશે। જો તમે કોઈ પણ એક્સ લો તો 4x ઓછા 3 એ તે રેખા પર મળે, પણ આપણને વાય બરાબર તે રેખા જોઈતી નથી। આપણને ચોક્કસ એક્સ માટે વાય આ રેખા કરતા ઓછી કિંમતવાળું જોઈએ, માટે તે આખો આ ભાગ થશે જે આ રેખાની નીચેનો ભાગ છે। આપણે આ રેખાનો તેમાં સમાવેશ કર્યો નથી, માટે અહીં આપણે તૂટક રેખા દોરી છે। તમે કિંમતો લઈને ચકાસી શકો। આ રેખા આપણા યામાક્ષોને વિભાજિત કરે છે, રેખાની ઉપરનો ભાગ અને નીચેનો ભાગ। આપણે તે ચકાસીએ। રેખાની ઉપરના ભાગમાંથી કંઈક લઈએ, બિંદુ 0,0 લઈએ અને જોઈએ કે તે આ અસમતાનું સમાધાન કરે છે કે નહીં। જો y બરાબર 0 હોય તો 0 લેસ દેન 4 ગુણ્યા 0 બરાબર 0 માઇનસ 3, એટલે કે 0 લેસ દેન માઇનસ 3 થાય, અને આ બાબત સાચી નથી। અહીં લખીએ કે તે સાચું નથી, અને તે યોગ્ય છે કારણ કે 0,0 એ આ પ્રદેશનો ભાગ નથી। હવે રેખાની બીજી તરફ જઈએ, બિંદુ 3,0 લઈએ। તે એક ઉકેલ હોવો જોઈએ કારણ કે તે રેખાની નીચેના ભાગમાં છે, તેના માટે ચકાસીએ। અહીં આપણે લખીએ 3,0, તેની કિંમતો આ સમતામાં મૂકીએ તો અહીં વાય બરાબર 0 છે, માટે 0 લેસ દેન 4 ગુણ્યા એક્સની કિંમત 3 ઓછા 3, માટે મળશે 0 લેસ દેન 12 ઓછા 3,
જે થશે 0 ઇઝ લેસ ધેન 9, અને તે સાચું છે. આ બિંદુ આપેલ અસમતાનું સમાધાન કરે છે. આમ આપણે અહીં એક બાઉન્ડરી એટલે કે એક સીમા દોરી, આપણે તેને તૂટક રેખા વડે બતાવ્યું, કારણ કે તે લેસ ધેન ઓર ઇક્વલ ટુ નથી, તે ફક્ત લેસ ધેન છે, માટે તેનો સમાવેશ થશે નહીં. તેની નીચેનો ભાગ એ આપેલ અસમતાનો ઉકેલ ગણ થાય. રેખાની નીચેની બધી જ વાયની કિંમતો, 4x-3 ની રેખાની નીચેની બધી જ વાયની કિંમતોનો ઉકેલગણમાં સમાવેશ થશે.